જે છે બહેનો જે અત્યારે સાંભળે છે, અત્યારે એમના માટે એક ઋતુવિદ્યા બુક્સ જે છે એમણે સજેસ્ટ કરી છે, સોનુ જોસેફ જે છે એમના લેખક છે. ખૂબ ખૂબ આભાર તમે જોડાય. તો આ જે છે એ બુક્સની પણ સરસ વાત આવી. સાથે સાથે લોકો નશો કરે છે કે મજા આવે છે, કારણ કે ઓલ ઓવર મેં જ્યાં સુધી સર્ચ કર્યું છે ત્યાં સુધી વ્યક્તિ બીમાર બે કારણે થાય છે. એક તો પેટ અને બીજું મગજ. ન ખાવાનું જે છે પેટમાં નાખો તો બીમાર પડો, અને ન જોવાનું કે ન વિચારવાનું મગજમાં નાખો તો બીમાર પડો છો. તો આ બંને અવસ્થામાં એક આસન આવે છે, મદિરાસન. તો એ આસન કરવાથી તમને મસ્ત જે છે ફિલિંગ આવે છે, તો તમારે દારૂ પીવાની જરૂર જ નથી. તો ખરેખર આપણે ઓલ ઓવર જે છે એ માનસિક જ્યાં લોચો થાય રસાયણમાં, તો તમે કોઈકનું ખૂન કરી નાખશો, કાં તમે જે છે એ કોઈને ખૂબ નુકસાન કરી નાખશો અને પછી અફસોસ કરશો. તો લોચો કેમિકલ લોચો જ છે, તો એને યોગ કઈ રીતે કંટ્રોલ કરે છે? ખૂબ સરસ વાત કરી તમે. તો એના માટે બી હું કહીશ કે મારે યોગમાં કેવું છે કે પંચકોષ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો જ્યારે વ્યક્તિ જે છે એ મનોમય કોષથી ડિસ્ટર્બ હોય, બરાબર છે, તો મનોમય કોષથી ડિસ્ટર્બ હશે તો એને ઓટોમેટિકલી કે હું એવું વિચારીશ કે આજે તો મને થોડુંક છે ને પગમાં દુખે છે કે કમરમાં દુખે છે, આજે મને થોડું ઠીક નથી લાગતું, આજે મને થોડા ચક્કર આવે છે. એટલે 10 મિનિટ રહીને તમને એવું ફીલ થવા લાગશે, તમે બેસી જશો ને સુઈ જશો અને મને ઠીક નથી. પછી કોઈ આવ્યું, હા હા આજે તો તને જોઈને એવું જ લાગે છે, એટલે એ તમને ફીલ થવા લાગશે. એ મનોમય કોષ મતલબ કે તમે તમારા મન થી જે વસ્તુ સોચો છો એ વસ્તુ તમે ફીલ કરો છો ને એ જ વસ્તુ તમે કરવા લાગશો. હવે અન્નમય કોષ જે છે એ કેવું છે તો કે એ આપણા આખા શરીરનું પોષણ કરે છે, બરાબર છે. અને અત્યારે તમે બહુ જ હોટ ટોપિક ચાલે છે ગટ હેલ્થ. હવે ગટ હેલ્થ જે છે એ સેકન્ડ બ્રેઇન કહેવાય છે. આપણો જે બ્રેઇન છે અને મતલબ એને ટોટલ 3 બ્રેઇન કહી શકાય છે કે ફર્સ્ટ જે છે એ બ્રેઇન છે, સેકન્ડ બ્રેઇન છે ગટ હેલ્થ છે, અને થર્ડ જે છે એ આપણો હાર્ટ છે. આપણે ઘણી વાર કહેતા છે યાર મને ગટ ફિલિંગ એવી આવે છે કે આવું થશે, એટલે એ ગટ ફિલિંગ શું છે તો કે આપણું પેટ જ છે, આપણા જે ગુડ બેક્ટેરિયા છે એ જ છે. એ જ તમે પોતે જ્યારે જોશો કે તમે જ્યારે ઇનડાઇજેશનનું ફીલ કરતા હશો એવું કહે છે, ત્યારે તમે કોઈ વ્યવસ્થિત ડિસિઝન નહીં લેશો કે ફીલ નહીં કરો, બરાબર, ત્યારે તમે રિલેક્સ થશો, તમને એમ લાગશે કે હા હાઈસ હવે 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 બોલો શું કહેતા હતા. ક્યા બાત, પહેલું સુખતે જાતે નરે આ ટોપિક ઉપર આવશું. તમારી પાસે કરોડનો બંગલો છે, કરોડની ગાડી છે, તમારી પાસે જે છે એ કરોડની ઘડિયાળ પહેરી હશે, મોટું કહી શકાય કે હીરા જડિત તમારા હાથમાં પર્સ હશે, પણ તમારું શરીર બરાબર નહીં હોય તો તમને કાંઈ તમને મજા નહીં આવે. એટલે પહેલું સુખ તે જાતે ન રહે.